હેલો ગુડ મોર્નિંગ ફોર્થ સ્ટાન્ડર્ડ આપણે પાઠ 16 અપૂર્ણાંક પર આગળ જોઈએ છે અપૂર્ણાંક તમે મેથ્સમાં તમારે તમને એમ લાગશે મેથ્સનું ચેપ્ટર ગુજરાતીમાં કેવી રીતે આવી ગયું પણ આપણે આજે અપૂર્ણાંકની ગુજરાતીમાં પણ સમજ જોઈએ છે ઓકે જરીના આખું જામફળ ખાય છે આખું એટલે વન મતલબ આખું એટલે ફૂલ આખું જામફળ એને ખાય છે રાજુ મીના એક જામફળ વહેંચીને અડધું ખાય છે બીજા ટોપિકમાં શું કહે છે રાજુ અને મીના અડધું ખાય છે તો એનું શું એને શું કહેવાય છે વન એન્ડ હાફ એકના બે ભાગ કર્યા એક જામફળના સરખા ભાગે બે ટુકડા કરીએ તે થયા અડધા મતલબ એક જામફળ છે અડધું રાજુએ ખાધું અને અડધું મીનાએ ખાધું એટલે એક જામફળના અડધા ભાગ કર્યા થર્ડ દિશા યશા રાહુલ અને કિશોર એક જામફળ સરખું વહેંચીને ખાય છે એટલે દરેક ભાગે પા એટલે વન ફોર્થ બધાને એક જામફળ છે એમાંથી ચાર જણને ખાવું છે તો ચાર ભાગ કરીશું આપણે એના તો એ ચાર ભાગને શું કહેવાય છે પા એને પા ભાગ કહેવાય છે પા જામફળ આવે છે એક જામફળના સરખા ભાગે ચાર ટુકડા કરી તો દરેક ટુકડો આખા જામફળનો પા ભાગ કહેવાય છે એક મેં તમને હમણાં સમજાવ્યું એમ એક ભાગના ચાર ટુકડા કરીશું સરખા ભાગે ચારેય જણને સરખા ભાગે વેચી દઈશું તો એને શું કહેવાશે કે બધાએ પાપા ભાગનું જામફળ ખાધું આગળ હિતેનની મમ્મીએ જામફળના ચાર ટુકડા કર્યા એક ટુકડો હિતેનને આપ્યો બાકી પોણું જામફળ તેણે વાટકીમાં મૂકી દીધું પોણું મીન્સ એક ભાગ મતલબ આખા જામફળનો પા ભાગ એક જણે ખાધો છે બાકીના ત્રણ ભાગ જે રહ્યા છે એ અંદર વાટકીમાં એમણે મૂકી દીધા છે તો એ જે ત્રણ ભાગ રહ્યા છે એને શું કહેવાય છે પોણો ભાગ આખું મતલબ એક ભાગ એક ભાગના બે ટુકડા કર્યા એને અડધું કહેવાય છે એક ભાગના ચાર ટુકડા કર્યા એને પાપા ભાગ કહેવાય છે એક જામફળના ચાર ટુકડા કર્યા પણ એમાંથી એક ટુકડો વાપર્યો અને ત્રણ ટુકડા રહેવા દીધા એને પોણું કહેવાય છે તો આવી રીતે જે મેથ્સમાં તમે જે શીખેલા છો એ જ રીત આપણે અહીંયા ગુજરાતીમાં અપૂર્ણાંક આવી રીતે દર્શાવાય છે જો અહીંયા નીચે તમને એક ચિત્ર આપ્યું છે એપલનું એપલ એટલે સફરજનનું ચિત્ર આપ્યું છે અને એને દર્શાવ્યું છે આખું એટલે એક અડધું એટલે વન એન્ડ હાફ પોણું એટલે દેખો એક ભાગ એનો કટ કરેલો છે બાકીનું આખું સફરજન એમનું એમ છે તો એને થ્રી ફોર્થ અને પા ભાગ મતલબ વન ફોર્થ ચલો આજે હવે એના શબ્દો અને તેના અર્થ જોઈએ અપૂર્ણાંક જે પૂર્ણ નથી તે એને શું કહેવાય છે અપૂર્ણાંક ટુકડો નાનો ભાગ પા ચોથા ભાગનું આખું સંપૂર્ણ મતલબ આખું છે એને પૂરેપૂરું કહેવાય છે ચલો એની એક્સરસાઇઝ પણ જોઈ લઈએ બે જણ સરખા ભાગે સફરજન વહેંચી ખાય તો એક જણને કેટલું સફરજન આવે સરખા ભાગ એક જ સફરજન છે બે જણને ખાવાનું છે અને સરખા ભાગે વેચવાનું છે તો કેટલું સફરજન આવે તો તમને બધાને ખબર પડી જશે કે અડધું દેખો અહીંયા વચ્ચેના પાઠમાં દેખાડ્યું છે અડધું ત્યાં એના ઉપર તમારે ટીક કરવાની છે નીચેની એક્સરસાઇઝ ચાર પોપટ કેરીને સરખા ભાગે વેચે તો દરેક પોપટના ભાગે કેટલી કેરી આવે ચાર પોપટ છે અને કેરી કેટલી છે એક છે તો ચારેય પોપટને સરખા ભાગે વેચવી હોય તો કેટલો પા ભાગ આવે ને આપણે આગળ જેમ જામફળના પા ભાગ કર્યા તેવી રીતે કેરીના પા ભાગ કરીને સરખા ભાગે વેચી શકે છે નીચે લખ્યા પ્રમાણે ગોળ દોરો આખું અડધું પોણું પા તમારે અહીંયા સફરજનનું એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે એમાં આખું સફરજન દર્શાવવાનું છે અડધું પોણું અને પા એમ ચારે ચાર દર્શાવવાના છે યોગ્ય ભાગ લખો જો અહીંયા તમને ઓપ્શન્સ આપેલા છે આખો અડધો પોણો પા આમાંથી કયું જે રાઈટ ઓપ્શન આવે છે એ તમારે શોધીને લખવાનું છે દર્શનાએ એક પૂરું કેળું ખાધું એણે આખું કેળું ખાઈ લીધું છે કોઈનો ભાગ કર્યો નથી તો એમાં શું આવશે આખું સલીમ અને શબનમ ચીકુના બે સરખા ભાગ કરી ખાય છે ચીકુના કેટલા ભાગ કર્યા છે બે સરખા તો શું આવશે અડધો ગિરીશ દીપા ચારુ અને અમન એક જામફળના સરખા ભાગ કરી એક ચીર ખાય છે તો આપણે આગળ જોયું એમ પા ભાગ મમ્મીએ ચણાને ચાર સરખા ભાગે વેચ્યા જેમાંથી એક ભાગ રાખી ત્રણ ભાગ નીલુને આપ્યા એક ભાગ મમ્મીએ રહેવા દીધો અને ત્રણ ભાગ નીલુને આપ્યા તો એમાં શું આવશે પોણું ઓકે સ્ટુડન્ટ્સ આપણે આ અપૂર્ણાંકના લેસનમાં આપણે પા અડધો આખું પોણું એમ ચાર રીત જોઈ લીધી ઓકે સ્ટુડન્ટ્સ બાય આ તમારે ટેક્સ્ટબુકમાં જ આની એક્સરસાઇઝ કરવાની છે અને આ અપૂર્ણાંકનો લેસન સમજવાનો છે ઓકે બાય થેન્ક યુ